ગામનું મિલન હોય ગામ પરિવાર ભેગો થાય ત્યારે બધાની અલગ અલગ ઈચ્છા હોય બધાની અલગ અલગ ઈચ્છા હોય નાના બાળકોને એવું હોય ઇનામ મળશે બહેનો એવું હોય કયા વર્ષે કઈ સાડી પહેરી હતી ગાડી હતી દરેક નું અલગ અલગ ઇન્ટેન્શન હોય એટલા માટે જ્યાં મિલન હોય એને વર્ષમાં એક વાર આ સ્નેહમિલન થાય ત્યારે બધાની ઈચ્છા એવી હોય કઈક એવું કરીએ કે એના કારણે વર્ષે વર્ષે મળવાની આપણને બધાની જિજ્ઞા તો સ્નેહમિલન શું કામ કરવા એ વાતને સમજ્યા બારમો સ્નેહમિલન સમારોહ શ્રી બોલા કે બારમો સ્નેહ મિલન સમારોહ છે મતલબ બાર વાર ભેગા થયા છીએ આ સ્નેહ મિલન નો ઉદ્દેશ ખાલી ખાઈ પીને છૂટા પડવાનો હોત તો તમને પૂછી લેત કે બેન તમને શું ભાવે તો આ ઝીણા બેન કે મંચુરિયન તો એમના ઘરે સ્વીગી દ્વારા વોટ્સઅપ દ્વારા ફેસબુક દ્વારા ઇન્સ્ટા દ્વારા પૂછાવી અને એમના ઘરે મોકલાઈ દેત પણ આ સ્નેહ મિલન સમારોહનો ઉદ્દેશ માત્ર જમીને છૂટા પડવાનો નથી આ સ્નેહ મિલન સમારોહનો ઉદ્દેશ શું છે એકવાર સમજી લેશો ને તો આજ પછીના દરેક સ્નેહ મિલન સમારોહમાં જતા પહેલા તમને કઈક નવી લાગણીઓ મળશે આ સ્નેહમિલન સમારોહનો ઉદ્દેશ એ છે કે મારી સામે જેટલા પણ લોકો બેઠા છે ને એ બધાની જન્મભૂમિ ભંડોળ ગીર છે બેનો થતું છે અમારી નથી જો ના પાડે પણ હવે તમારી જ કહેવાય લોચો આ છે આ સુધારવા હું આવ્યો છું ના મારી સામે ના પાડે છે બોલો કાઢીને ના બેન બોલો હવે તમારી જ કહેવાય કેમ કે હવે તમારી જન્મભૂમિ મંડોણા જ કહેવાય કેમકે તમે ત્યાં સાસરે આવી ગયા છો બુદ્ધિના આધારે કર્મના આધારે લક્ષ્મીના આધારે ભાગ્યના આધારે મહેનતના આધારે કોઈ પૈસા બનાવ્યા કોઈ બંગલા બનાવ્યા કોઈ ગાડીઓ બનાવી કોઈ મોટા મોટા ફાર્મહાઉસ બનાવ્યા પણ હજી આ ગામનો કોઈ યુવાન બાર પાત્રીસ ના ગાળામાં ત્રીજા માળે દસ બાય દસ ની ખોલી રહે છે દસ બાય દસ ની રૂમ રહે છે સાહેબ શેઠ નીચેથી આમ ગેસ બહાર કાઢો ને એટલે કિચન થઈ જાય એ ગેસને પાછો અંદર નાખો ત્યાં બેસો એટલે એ લિવિંગ રૂમ થઈ જાય બેડ પાથરો એટલે બેડરૂમ થઈ જાય છોકરું વાંચવા બેસે એટલે સ્ટડી રૂમ થઈ જાય આવા ઘરે જો શિક્ષણનો પ્રશ્ન આવે આવા ઘરે જો દીકરી વળાવવાનો પ્રશ્ન આવે આવા ઘરે જો પ્રશ્ન આવે આરોગ્યનો વ્યક્તિ મૂંઝાઈ જાય એ મૂંઝાઈ ગયેલા વ્યક્તિને ખંભેથી ખંભો મિલાવી આ ગામના યુવાનો એમ કહી શકે ને કે આ તારો પ્રશ્ન નહીં આ મંડોણા ગીર પરિવારનો પ્રશ્ન છે એટલા માટે આ સ્નેહમિલન સમારોહ છે ખાલી ખાઈ પીને છૂટા પડવા માટે નહીં આ વાતને સમજો પેલા આ વાતને સમજો એટલે આ વાત કરું છું જો આ થશે નહીં તો કઈ ઉદ્દેશ તમારો ક્લિયર જ નહીં થાય ખાલી ખાઈ પીને છૂટા પડવાની વાત છે જ નહીં આ સ્નેહ મિલન સમારોહનો આ સાચો ઇન્ટેન્શન સમજવાની જરૂર છે એકબીજા માટે ઉભા રહીએ એટલા માટે સ્નેહ મિલન સમારોહ છે આ બારમો સ્નેહ મિલન સમારોહ લાગણીઓને વ્યક્ત કરવાનો સ્નેહ મિલન સમારોહ છે હું દરેક જગ્યાએ જાઉં ત્યારે વાત કરું છું કે આ બધા આટલી મોટી સંખ્યામાં બેઠા છો અને સ્નેહ મિલનને સાર્થક કરવા બેઠા છો તો થોડા પ્રયોગો કરીએ આજે નહીં રાખતા કરીએ આ સેમિનાર મુખ્ય ચાર ચાલશે સૌથી પહેલી અને સૌથી મહત્વની શરત હું પણ બોલીશ અને તમારા લોકોને પણ બોલવાનું છે સેકન્ડ બીજી શરત છે જેટલા પણ લોકો મારી સામે બેઠા છે કોઈએ પણ અદબ પાળીને બેસવાનું નથી તમને થાય કે આ જાડિયા અદબ કેમ છોડાવી અધપ એટલા માટે છોડાવી કે એક દિવસની અંદર સાઠ હજાર વિચાર આવે એક્શનમાં એક પણ ના આવે એક મિનિટમાં છસો પચાસ કરતા વધારે શબ્દ મગજમાં આવે હું જેટલી સ્પીડથી બોલું છું એટલી સ્પીડથી બોલો દોઢસો કરતા વધારે શબ્દો ના બોલાય બાકીના બધા બોડી લેંગ્વેજમાં જાય અને અધપ પાડવાનો મતલબ થાય તું તાર બોલ્યા કર તારા જેવા તો કેટલાય આવ્યા જો કેટલાય ગયા અમને કઈ ફરક પડે જોઈ લો સાહેબ દિલીપ સર હું એટલા માટે હસાવું છું કે ચેમ્પિયન ચાલે ચેમ્પિયન એવું કહે છે કે દુનિયાની મોટા મોટી ફિલોસોફી માણસ જો હસવા લાગે ને તો આવડી જાય દુનિયાની મોટા મોટી સાયકોલોજી માણસને દાંત કાઢી નાખવાથી સોલ્વ થઈ જાય મારા કાર્યક્રમમાં હસવાની છૂટ છે મિત્રો મારા કાર્યક્રમ ને હસી ન કાઢતા આ મનોરંજનનો નહીં મનોમંથન મંથનનો કાર્યક્રમ છે આ વિચારવાની વાત છે એટલા માટે કહું છું કે કોઈ પણ અદબ પાડીને બેસવાનું નથી ત્રીજી વાત હું બોલતો હોય રાજેશભાઈ બોલતા હોય કોઈ પણ બોલતો હોય સામેવાળા વ્યક્તિની સાંભળવાની કેપેસિટી ખાલી ત્રણ મિનિટની છે ત્રણ મિનિટ પછી ચેક કરે મોબાઈલમાં કોનો મેસેજ આવ્યો આગળ પાછળ કોણ બેઠું છે કેટલા વાગ્યા એટલે દર બે ત્રણ મિનિટે હું તમને એમ કહીશ હલો તમારે મને આમ હાથ હલાવીને કહેવાનું હાય હલો હા બધાને કહેવાનું ફરજિયાત છે કે કટેગા મેં પટેગા હા હલો તો મને ખબર પડે કે દૂધ દોણામાં જાય જરૂરી છે નહીંતર તો હું પિસ્તાલીસ મિનિટ વાત કરીને નીકળી જઈશ તમને કઈ ફરક જ નહીં પડે અને આપણે આ કરીએ છીએ એટલા માટે કહું છું તો ચોથી અને છેલ્લી શરત છે કે આ સ્નેહ મિલન સમારોહ કોના માટે છે બોલો કોના માટે છે આ સ્નેહ મિલન સમારોહ વડીલો માટે છે વેરી ગુડ બેટા આ સ્નેહ મિલન સમારોહ કોના માટે છે તમે લોકો બોલો આપણા બધા માટે છે જો ઘરે જશો ને એટલે સાડા આઠ નવ વાગી જશે એટલે બાજુમાં બેઠા હશે તમને કહેશે જય સોમનાયણ ભાઈ તમે કહેશો જય સોમનાયણ ક્યાં ગયા તા કે કાંઈ નહીં આજે ગામનું સ્નેહ મિલન હતું ને ત્યાં ગયા તા ત્યાં શું હતું તો કે જાડીઓ આવ્યો હતો બહુ હારી હારી વાતો કરતો દાદા બહુ હારી હારી વાતું પણ બધી બેન તમારું હોવ ને કામની હતી એટલે બેન ને એવું આ પ્રોગ્રામ વડીલોને નથી આ પ્રોગ્રામ બાળકોને કામ નો નથી હું જેમ કરું છું કૃષ્ણ મંદિર જગત ગુરુવાળી બધા આંગળી કરો અને આ કુરુક્ષેત્રના મેદાનની અંદર મોટામાં મોટો યોદ્ધા મોટામાં મોટો સલાહકાર મોટામાં મોટો જીવન દર્શક મોટામાં મોટો પદ દર્શક સૌથી મોટો માર્ગદર્શક એટલે ભગવાન કૃષ્ણ અને શીખનાર કોણ તો કે અર્જુન અર્જુન શીખવા બેઠા કૃષ્ણ શીખનાવનારા બેઠા દુનિયાના મોટા મોટા પાથમાં અર્જુન પોતાનો પાથ ભૂલી ગયો એટલે કે વે વે ભૂલી ગયો ત્યારે અર્જુનને જીવન જીવવાની મેદાનમાં શીખવાડી અને અર્જુન લાગ્યો આ જીવનમાં માટે કોઈ કૃષ્ણ આવવાના નથી મારા દોસ્તો આ બે હજાર ત્રેવીસના ના ના જીવનમાં તમે જ તમારા અર્જુન છો તમે જ તમારા કૃષ્ણ છો તમે જ તમારા ઘડવૈયા છો તમે જ તમારા લડવૈયા છો આજે પિસ્તાલીસ મિનિટ પોતાની છાતી ઉપર ડાંગળી રાખીને બોલો આ પ્રોગ્રામ મારા માટે છે કોના માટે છે મારા માટે બધા બોલો આ પ્રોગ્રામ જો આવી રીતે કઈક લઈને જશો તો કઈક મળશે બાકી વાતો થાય જ છે ઘણા લોકો તો રાહ જોઈ રહ્યા છે ડીસ શું છે એ આવશે થાળીમાં આવશે ત્યારે એની ઉપાધિ તું અત્યારથી ન કર અને એટલા માટે સમજણની વાતો કરવી છે આ દુનિયામાં પ્રોબ્લેમ ક્યાં નથી મને કહો આ દુનિયામાં પ્રોબ્લેમ બધી જગ્યાએ છે પણ જો શોધવા ધારો તો સોલ્યુશન છે પ્રોબ્લેમ ઇઝ એવરીવર માય ડિયર પણ સોલ્યુશન ઇઝ હિયર ક્યારે જ્યારે તમે સોલ્યુશન તરફ વિચારવાની શરૂઆત કરો ત્યારે આ દુનિયાની દરેક પ્રશ્ન આવે દુનિયા જવાબ આવે સમસ્યા આવે પેલા સમાધાન આવે શંકા આવે 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 સમાધાન સવાલ એની જવાબ પણ આપણે શોધતા નથી એટલે આપણને મળતો નથી એક વાર સમસ્યાના ભાગોને શોધવાનું શરૂ કરીએ સમસ્યાઓ ત્યાં શોધ આપ સમાધાન મળવા લાગશે મારે તમને બધાને કેવું છે ગામની અંદર એ ખૂબ મોટા ફકીર થઈ ગયા અને આ ફકીર શું કરે તો કે સાંજે સાડા સાત આઠ વાગ્યાનો સમય થાય એટલે આખા ગામને બોધ પાઠ શીખવાડે આખા ગામને બહુ વિજ્ઞાન શીખવાડે બધું જ્ઞાન ફકીર અને સાડા સાત આઠ વાગે શોધવા લાગ્યા મજાનું અંજવાળું હતું ગામનું પાદર હતું અને પાદરમાં ધીમે 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 વસ્તુ શોધતા હતા ચાર યુવાનોએ આવીને પૂછ્યું કે ફકીર શું શોધો છો બોલે મારી કપડાં સાંધવાની સોય ખોવાઈ ગઈ છે ને એ શોધી રહ્યો છું બોલે અમે શોધાવીએ ફકીરે કીધું કે શોધાવો તો બહુ સારું સાઠ વર્ષ થઈ ગયા છે તમે શોધાવશો તો મને આનંદ થશે મને મળશે મને મજા આવશે પેલા ચાર યુવાનો પણ ફકીર હારે જોડાણા અને એ સોય શોધવા મદદ કરવા લાગ્યા થોડીક વાર પછી એ યુવાનોએ ફકીરને પૂછ્યું કે બાબા મળતી નથી સોય અહીંયા જ ખોવાણી છે બોલે ના સોય તો મારી ઝૂંપડીમાં ખોવાણી છે તો અહીંયા કેમ શોધાવો છો બોલે અંજવાળું અહીંયા છે ને એટલે અહીંયા શોધાવું છું જેમ તમે હસો છો ને એમ પેલા ચાર યુવાનો પણ હસવા લાગ્યા ચાર યુવાનોને હસતા જોઈ ફકીરે પૂછ્યું પેલા કમ દાંત કાઢો છો એટલે શું કામ હસો છો બોલે બાપા જે વસ્તુ જ્યાં ખોવાણી હોય ને ન્યા શોધવાની હોય તમે જ્યાં ખોવાણી ન્યા શોધતા નથી અને બીજે શોધવા જાવ તો અમે હસીએ જ ને તમે મૂર્ખ માણસ છો તમને ખબર જ પડતી કે જે વસ્તુ જ્યાં ખોવાણી હોય ત્યાં શોધવાની હોય પેલા ફકીરે હસતા હસતા કીધું કે દીકરાઓ જો હું મૂર્ખ હોય ને અડધી અડધી દુનિયાના માણસો મૂર્ખ છે એમની પણ ખુશી સંપત્તિ સંતતિ પારિવારિક સંવેદનાઓ લાગણીઓ પ્રેમ ખોવાણા ક્યાંક બીજે છે અને શોધી ક્યાંક બીજે રહ્યા છે એને શીખવાડો એને કહો કે એની લાગણીઓ ખુશી બધું પરિવારમાં છે કુટુંબમાં છે સમાજમાં છે એ બીજે શોધી રહ્યા છે એને શોધવાની દિશા મળે એટલા માટે આ પ્રોગ્રામ છે નગર તો કેવું થાય ખબર દિલીપ સર એક ગામની અંદર એક સાધુને બોલાવવામાં આવ્યા સ્પીચ આપવા માટે એટલે બધી વ્યવસ્થાઓ થઈ સાઉન્ડ બાઉન્ડ બધું બરાબર ગોઠવું આવી રીતે અંકર ગોઈતા બેન બોલે એમ બધાને બેસાડ્યા અને મસ્ત મજાના એન્ટ્રી પડી સ્વામીની સાધુ આવ્યા સાધુ એ હાથમાં માઈક લઈને પૂછ્યું એ બોલો ભક્તો આજે હું શું વાત કરવાનો છું તમને ખબર છે ભક્તો એ કીધું કે ના સ્વામી કે જ્યાં મારી વાતની ખબર ના હોય ત્યાં હું વાત ન જ કરતો સ્વામી હાલતા બધા ગામવાળાએ એ કે લાડવાનો ખર્ચો થયો જમણવાર ખર્ચો થયો આ થોડું પોસાશે એક બે વ્યક્તિ વડીલ જેવા મિત્રો ગયા કે સ્વામી હવે હવે એવું નહીં કરે આવો ગામમાં સમજાયું કે આ પાડજો એલા એલા આ પાડજો ગામવાળા કે ઓકે સ્વામી એવા પૂછ્યું બોલો ભક્તો આજે હું જે કહેવાનો છું એની તમને ખબર છે ભક્તો કે હા સ્વામી કે ખબર હોય ને શું કહેવાનું હોય સ્વામી ગચકાવી પાછી પેલા ગામ વાળા કે બીજા દિવસે લાડવા પીડા રહેશે હવે કીધું કે અડધા હા પડજો છે સ્વામી કે સ્વામી હવે એક વાર આવો સ્વામી કે બે વાર ના પડી હવે ના આવું સ્વામી એક વાર આવો એક વાર આવો સ્વામી આવ્યા બોલો ભક્તો આજે હું શું કહેવાનો છું તમને ખબર છે અડધા કે હા અડધા કે ના સ્વામી કે બહુ ચિંતા નહીં કરો હા વાળા પાસે ના વાળા જાણી લો મારું શું કામ છે એટલે આવું થાય છે જયારે મિલન થાય છે ત્યારે અને એ હેતુને હું સાર્થક કરવા આવ્યો છું કે આજે આજે લાગણીઓનો વહેડાવવાનો એક સમય મજાનો સમય સરસ છે અને વહેડાવવાનો પ્રયત્ન કરવો છે આ લોકો મંચ પર બેઠા છે ગામ માટે 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 આ આ પરિવાર કર્યું છે ત્યારે મંચ ઉપર બેઠા છે પણ જે મંચ નીચે બેઠા છે ને એને કંઈ કર્યું નથી એવું નથી એને કંઈક કર્યું છે ત્યારે મંચ નીચે બેઠા છે હું આ વાતને વારે વારે કહું છું અને આ વાતને લગભગ ઇન્સ્ટા ઉપર ફેસબુક ઉપર એક કરોડ કરતા વધારે લોકોએ સાંભળી છે એ વાત તમને હું કરવા જઈ રહ્યો છું એક વાર નાના ફૂલની સામે સૂર્યમુખીનું મોટું ફૂલ હતું એ જોતું અને સૂર્યમુખીના સૂર્યમુખીના નાના ફૂલે મોટા ફૂલને પૂછ્યું કે પપ્પા આપણે આજ કરવાનું બોલે શું કરવાનું બોલે સૂર્ય ઉગે તો ઉગવાનું સૂર્ય હાથમાં તો આથમવાનું આપણી જિંદગી તો આમ જ જતી રહે પપ્પા કે બરાબર છે બેટા આપણો ધર્મ છે સૂર્યની સામે રહીને ચાલવાનું સૂર્ય જેમ કરે એમ કરવાનું નાનકડા બાળકે ફરી ક્વેશ્ચન પૂછો કે પપ્પા એ વાત તો સાચી પણ જયારે સૂર્ય દેખાય નહીં ત્યારે વાદળછાયું વાતાવરણ હોય ત્યારે શું કરવાનું એ પપ્પા એ મતલબ મંડોણાના લોકો ખાલી આ મુઠ્ઠીમાં બાંધી લે ને તો આ સ્નેહમેલન કરવાનો બાર માં સ્નેહમેલન દિલીપ સાહેબ જે હેતુ છે ને મિત્રો વજુભાઈ એ સાર્થક થઈ જાય એ મોટા ફૂલે નાના ફૂલને સમજાયું માથા પર હાથ મૂકીને કે દીકરા વાદળછાયું વાતાવરણ એટલે શું સમાધાન ના થતું હોય ગામમાં પ્રોબ્લેમ ચાલતા હોય આવા સમયની અંદર શું કરવાનું તો મોટા ફૂલે નાના ફૂલને સમજાવતા કીધું કે કઈ નહીં કરવાનું ભાઈ નાના ફૂલને મોટા ફૂલ સામુ જોવાનું મોટા ફૂલ ને નાના ફૂલ સામું જોવાનું અને આ કપરો સમય કાઢી નાખવાનો સ્ટેજ પર બેઠા છે એ વ્યક્તિ જો નાના લોકો સામે જોયા કરે સ્ટેજ ની નીચે બેઠેલા લોકો જો મોટા લોકો સામે જોયા કરે તો આ સમય ચોક્કસ કપાઈ જશે એટલા માટે આ સ્નેહ મિદન સમારોહ છે ખાલી જમીન છૂટા પડવા માટે નહીં સાત પ્રકારના સિદ્ધાંતોને આધારે હું સમજણની યાત્રા કરાવું છું સમય આજે મારી પાસે ઓછો છે પણ મારે એવો પ્રયત્ન કરવો છે કે વધારે વાત ઓછા સમયની અંદર કઈ રીતે થઈ શકે એમાં તમારા સપોર્ટની જરૂર પડશે હા હા જે લોકો નથી કરતા એને હમ બીજું તો આપણે શું કહીએ જેટલું તમારું થશે એટલી મારી ક્લેરિટી આવશે આ દુનિયામાં દરેકને પ્રશ્નોનું સમાધાન જોતું છે પણ સમાધાન કોઈને કરવું નથી પણ આજે મારે સાત મુદ્દાઓ આપીને તમને સમાધાન તરફ લઈ જવા છે દુનિયામાં પ્રશ્ન બધે જ છે પણ જો હું સમાધાનનો ભાગ બનું તો સોલ્યુશન મને મળે છે અત્યારે સ્થિતિ આપણી એવી છે કે આપણે એક મોટ મોટો ખટારો લઈને જઈ રહ્યા છે એ ખટારો આખો ટાયર થી ભર્યો છે પણ એમાંથી એક કઈ ટાયર ચાલે એમ નથી અને ટાયર થી ભરેલા ખરાબ ટાયર થી ભરેલા ખટારાના પેલા ટાયર ની અંદર પંચર પડે છે હલો તો કોક આપણને એમ કે અલા આખો ખટારો ભેરો છે ટાયર નો બદલી લે પણ આપણને જ ખબર છે કે આપણા ટાયર હાલે નથી એટલા માટે આ સ્નેહ મિલન સમારોહ છે કે તારું ટાયર તું આને આપ આનું ટાયર તને આપે એકબીજાના ટાયર મેળ પડી જાય ને બંનેની ગાડી હાલવા લાગે અલ ખાલી વાતો કરવા સ્નેહ મિલન સમારોહ નથી હળવા થવા સ્નેહ મિલન સમારોહ છે મનની મૂંઝવણો સોલ્વ કરવા સ્નેહ મિલન સમારોહ છે આનંદ વ્યક્ત કરવા સ્નેહ મિલન સમારોહ છે એટલે સમજણનો પહેલું સૂત્ર તમને આપી રહ્યો છું જો જિંદગીમાં સુખી થવું હોય જિંદગીમાં રાજી રહેવું હોય જિંદગીમાં આનંદ કરવો હોય તો સૌથી પહેલું સૂત્ર દુનિયાના પચાસ પ્રોબ્લેમ એનાથી સીધા સોલ્વ થઈ જાય એક જ કામ કરવાનું બોલો કરશો આ ચાર પાંચ લોકો આ પડી એની સિવાયના લોકો માટે હું અલગથી આલ્બર્ટ આઇન્સ્ટાઈન મંગાવું બોલો કરશો અચ્છા બેનો પાછળવાળા વાળા માટે ગુંદી કાઠિયાની વ્યવસ્થા કરવાની છે બોલો કરશો તો સૌથી પહેલું અને સૌથી ઈઝી સોલ્યુશન જો તમારે સુખી રહેવું હોય પરિવારને ખુશ રાખવું હોય સમજણ ભર્યું જીવન જીવવું હોય તો એક કામ કરવાનું એક કામ કરવાનું આ દુનિયાનું એવડું મોટું અસ્ત્ર છે કે દુનિયાના મોટામાં મોટા યુદ્ધને પણ આ અટકાવી શકે છે દુનિયામાં મોટામાં મોટા યુદ્ધને પણ આ રોકી શકે છે આ બ્રહ્માસ્ત્ર છે અને એનું નામ છે સ્માઇલ ઇઝ સોલ્યુશન રહેવું એ દુનિયાનો સૌથી મોટો પ્રોબ્લેમ મેથડ છે માટે પણ લોકો મને સાંભળી રહ્યા છો એ બધા આજે સ્નેહમેલન સમારોહના બારમા સ્નેહમેલન સમારોહમાં નિર્ણય લો કે સવારે ઊઠીએ અને સાંજે સુઈએ ત્યાં સુધીમાં કાંઈ કામ નો થાય તો ભગવાનની કૃપા પણ એક કામ ચોક્કસ કરીશું દાંત કાઢીશું હસતા રહેવાથી પ્રોબ્લેમ નું સોલ્યુશન થાય બા દાદી વહુ ની સામે વહુ દાદી ની સામે સાસુ વહુની સામે દેરાણી જેઠાણી ની સામે ભાઈ ભાગીદાર ની સામે ભત્રીજા કાકાની સામે કાકા માસા ની અને ક્યારેક ક્યારેક પાડોશી ની સામે દાત કાઢો બેન

આપણે ગેમ રમીએ હું તમે વીસક મિનિટ પચીસ મિનિટ બોલવાનો છું મારી નજર જેમની સામે જાય એમને ફરજિયાત મને સ્માઇલ આપવાની તમને થાય ભાઈ નો આવે તો સાહેબ સોના પેલેસમાં મારો પ્રોગ્રામ હતો ગોટ રોડ ટ્રેનિંગ આપતો તો હું ટ્રેનિંગ બે દીકરી બોલી કે સર આપ બતા રહે હો કે સ્માઇલ કરવી ચાઈએ લેકિન સ્માઇલ અંદર સે આવી નહીં તો ક્યાં કરને કા મેં બોલા પ્લાસ્ટિક સ્માઇલ કરને કા

હું બધાને કહું છું કે હસતા હસતા ખરાબ વિચાર આવતો નથી વિચાર કરો કે ઈશ્વરે આપણું સર્જન કેવું કર્યું છે આપણે હસીએ ને તો આપણને ખરાબ વિચાર ના આવે આપણે હસવાને કારણે કેટલા પ્રોબ્લેમ કરી રહ્યા છીએ એકવાર નક્કી કરી લો કે આ બારમા મિલન સમારોહમાંથી ઘરે જઈએ રોજ સવારે સૌથી પહેલી સ્માઇલ પોતાની જાત સાથે કરીશું સાંજે સુઈએ ત્યારે એક સ્માઈલ પોતાની જાત સાથે કરીશું જેટલા લોકો સામા મળે બધાની સામે દાંત કાઢીશું બધાની સામે હસતો ચહેરો રાખશું બોલો સમસ્યાનું સમાધાન થાય કે ન થાય હેલો બોલો ચાલુ કરશો કેટલા લોકો મને પ્રોમિસ કરો છો કે આજથી ચાલુ સ્માઇલ કરને સોલ્યુશન મિલ ટાઈમ માય ડિયર ફ્રેન્ડ કભી હસવી લિયા કરો હસવાથી સોલ્યુશન થશે બધાને કહું છું આજથી નક્કી કરો ફક્ત તમારી ગાડી આગળ ગાડી કરી નાખે હમણાં ડિસ્પ્લે કોક મોર થઈ જાય તો દાંત કાઢ હા બેન તમે લઈ જાય ને પેલા નહીં નહીં ભેગું થાય સ્માઇલ કરો સ્માઇલ ઇઝ સોલ્યુશન હસવાનું શરૂ કરો આપણે છેલ્લે ક્યારે આપણા પપ્પા સામે કામ વગરની સ્માઇલ આપણે ભૂલી ગયા છીએ ખોટું લાગશે હું બોલીશ તો ભાઈ મારે વાસ્તુ પકડવી નથી પણ સ્માઈલ ઇઝ સોલ્યુશન હસતા રહો બીજી વાત કરું છું મજામાં છો ને બીજી વાત કરું છું જો સમસ્યાઓનું સમાધાન જોતું હોય તો બીજા મુદ્દા ઉપર કામ કરો બેનો ખાસ મારી વાતને સાંભળજો એટલા માટે કરું છું કે બધા જ પ્રોબ્લેમના મૂળમાં આ હોય છે આવી રીતના માથા ઉપર હાથ લઈ આવો તો આ

જો આ ધારવાનું બંધ થઈ જાય ને એ બેનો તો પચાસ ટકા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય હજી કરાવું બધા મારી સાથે બે હાથ માથા ઉપર બોલો બેર થી ધારી બહુ લઈએ છીએ ભાઈઓ બહેનો વડીલો સ્વજનો મિત્રો આજુબાજુના લોકો બધા પ્રત્યે ધારી બહુ લઈએ છીએ અને ધારી લઈએ છીએ એટલે શંકા બને છે મારા દોસ્ત લંકાના રાવણ કરતા શંકાનો રાવણ મોટો છે હેલો બધી જ બહેનોને બધા જ ભાઈઓને કહું છું ધારવાનું નહીં કોઈના પણ પ્રત્યે કઈ ધારણાઓ બાંધવાની નહીં ડાયરેક્ટ પૂછી લેવાનું આવું કેમ છે શીખવું પડે માનવું પડે કરવું પડે આવું પડે લેવું પડે મૂકવું પડે અને ખબર ના હોય તો પૂછવું પડે હેલો પૂછી લેવાનું ભાઈ તને શું પ્રોબ્લેમ છે બેન તને શું પ્રોબ્લેમ છે હે બેન તમને આવું કેમ હે ભાઈ તમને આવું કેમ તમે આવું કેમ વિચારી રહ્યા છો આવું શું કામ ચાલે છે કેમ કે મનમાં ભરવાની ટેવ ના રાખો સાયન્ટિસ્ટ એવું કહે છે કે મનની અંદર સોય જેટલો વજન ના ચાલે અને આ બેનો બેઠી છે ને એ હુંડલા ભરી ભરીને બેઠી છે હલો મનમાં ભરીને જીવવાનું બંધ કરો મન ભરીને જીવવાનું ચાલુ કરો આપવાનું બંધ કરો પૂછવાનું ચાલુ કરો પ્રોબ્લેમ નું સોલ્યુશન તમારા હાથ પાસે છે મારે બધાને કેવું છે કોઈના વિશે ધારણાઓ ના બાંધો આવો કે એમાં આવી કે એમાં ભાઈ આવા કે એમાં સુકામ આવું કર્યું અહીં ઘણા એમ થાય ઓલો એને ઉપર કેમ બેહાડ હોય છે પૂછી લેવાનું આયોજક ને તમને ડાઉટ હોય તો પૂછવાનું રાજેશભાઈ ઈ ભાઈ ને હું ભાઈ તો હરખા છીએ તો મને કેમ ઉપર નો બેહાડો તો આજને આ સોલ્વ થઈ જશે નકર આખું વર્ષ સ્નેહ મેદાન આવશે ને ત્યાં સુધી ચાલશે એને ઉપર કેમ ભૂલી નહીં જાઓ પૂછી લેવાનું હલો હારવાનું બંધ કરો પૂછવાનું ચાલુ કરો બેનો નાની નાની વાતોમાં ધારી બહુ લઈએ છીએ વિનંતી કરું છું જો તમારે તમારા ઘર સંસાર ને પરિવાર ને સુખી રાખો હોય ને તો અહીંયા નહીં અહીંયા લાવી દો સોલ્યુશન આવશે મનમાં ના જીવો ભૂલી ને જીવો તો જ સોલ્યુશન આવશે ત્રીજો સોલ્યુશન આપી રહ્યો છું પરિવારને ખુશ રાખવો હોય પરિવારને રાજી રાખવો હોય ખૂબ સમૃદ્ધતાથી સુખીથી જીવવું હોય તો આ ત્રીજું સોલ્યુશન બહુ કામનું છે ભાગદોડ ભરી જિંદગીની અંદર આપણે એટલા ફાસ્ટ થઈ ગયા છીએ કે આ વસ્તુને આપણે ભૂલી ગયા છીએ તમે કોઈ વ્યક્તિ પાસે જીવ માગો ને ભાઈ તો આપી દે પણ મોબાઈલ નો આપે મોબાઈલ જીવથી ને લોકોએ વાલો કર્યો છે ત્યારે આ ત્રીજી વસ્તુ થઈ જાય તો દુનિયાના બધા થઈ થઈ જાય મેદાનની અંદર ભીમ અને દુર્યોધનની વચ્ચે વાત એને વિવાદ પ્રસ્તુત છે મહાભારત રૂપે દુનિયાના દરેક પ્રશ્નો એમાં છે એ જ મેદાનમાં કૃષ્ણ અને અર્જુનની વચ્ચે વાત થઈ કેવાણો એને સંવાદ એમાં સંવાદ મહાભારતના બદલે એને ભગવદ ગીતા કહેવાણી જેમાં દુનિયાના દરેક પ્રશ્નોનું સમાધાન છે સંવાદ કરશો તો સમાધાન મળશે સર્જન મળશે અને વિવાદ કરશો તો પ્રોબ્લેમ મળશે તમને બધાને હલો શું કરાય સંવાદ કે વિવાદ સંવાદ થતો નથી ખાલી ત્રીસ સેકન્ડ મારે આ તમને વાતને એટલા માટે જોડવી છે કે આ સંવાદની તાકાત તમને બતાવી છે પહેલી વસ્તુ છે સ્માઇલ કરો બીજી વસ્તુ છે ધારવાનું બંધ કરો પૂછવાનું ચાલુ કરો ત્રીજી વસ્તુ છે સંવાદ ચાલુ કરો સંવાદ શું છે સમજી લો સંવાદ કઈ નથી ખાલી ત્રીસ મિનિટ ઘરના બધા લોકો પરિવારના બધા લોકો એક સાથે બેસે અને આખા દિવસની શું થયું એ ચર્ચા કરે એ સમયે અનુપમા રિસ્તા કહેલાતા એ નાગીન રાશિ રિક્ષાવાળી ન હોવી જોઈએ હલો હા દુઃખ તી નબાઈ દઉં એ સમયે આઈપીએલ ગામની પંચાયત ઓલાભાઈ નો ધંધો ઓલા ઓલાભાઈ નું વ્યાજ અને ઓલાભાઈ ની માથે એનું હોવું જોઈએ હલો એ સમયે ખાલી પરિવાર હોવો જોઈએ જો સંવાદ થશે ને તો વાત જગ્યાઓની મળશે વાત અનુભૂતિની મળશે વાત આધારની મળશે વાત સમય સૂચકતાની મળશે અને જેના કારણે તમારા બધા જ પ્રોબ્લેમ સોલ્વ થશે તમને બધાને છે છે વિદુર વિદુર નીતિમાં એવું કહે કે જ્યાં સંવાદ બંધ થઈ જાય ત્યાં સમાધાનના બધા જ દરવાજા બંધ થઈ જાય તો તમારે તમારી જિંદગીમાં સમાધાન તરફ આગળ વધવું હોય તો કોઈ દિવસ કોઈ સાથે વાત કરવાનું બંધ ન કરતા હલો અને આજે જ્યારે મંડોણા ગીરનું આ બારમું સ્નેહમિલન સમારોહ છે ત્યારે બધાને કહી રહ્યો છું તમારે જો કોઈની સાથે વાત કરવાનું બંધ થઈ ગયું હોય ને તો આજે પાછું ચાલુ કરી દેજો કેમ કે આ બારમો સ્નેહમિલન સમારોહ કદાચ એટલા માટે જ આવ્યો છે બારે બુદ્ધિ સોળે શાન સાહેબ આવે તો આવે નગર જય સીતા આજે બારમા નિમિલન સમારોહમાં મોકો આપી રહ્યો છું તમારે કદાચ કોઈ સાથે બોલવાનું થયું હોય બાંધવાનું થયું હોય મનની બુદ્ધિ થઈ હોય કઈ ઘટકી ગયું હોય કઈ લોચો પીડો હોય તો આ બારમા નિમિલન સમારોહની અંદર સંવાદ કરી નાખજો કે ભાઈ જે હતું આભાર નીતિનભાઈ જે હતું એ ખૂબ સરસ હતું જે હતું એ ખૂબ સારું છે અને જે થઈ રહ્યું છે એનાથી દુનિયા બદલવાની છે ચોક્કસ બહેનોને પણ કહું છું પાડોશીની સાથે ભાઈઓની સાથે બહેનોની સાથે શેઠાણી દેરાણી નળંદ ક્યાંય પણ કોઈ પણ લોચો હોય તો સંવાદ કરી નાખજો હું નથી ગતો ભગવાન કૃષ્ણ કે છે સંવાદ એ શાશ્વત શસ્ત્ર છે આ દુનિયામાં બધી જગ્યાએ કોઈ શસ્ત્ર ચાલતું હોય તો સંવાદ ચાલે છે સંવાદ કમ્યુનિકેશન હું અહીંયા આવ્યો અને તમારા લોકો હાથ ના મિલાવ્યો હોત તો મને કાંઈ ફરક પડત તમને કાંઈ ફરક પડત ના પડત પણ મેં હાથ મિલાવ્યો મતલબ તમને મારી દુનિયાની અંદર મેં જગ્યા આપી તમે તમારી દુનિયા મને જગ્યા આપી મેં હાથ મિલાવ્યો તો તમારી બહેનો જે વડીલો હતા ગંગા સ્વરૂપ બહેનો એને છોડો તમે મને મોકો આપ્યો આ દુનિયાનો સંસારનો નિયમ છે સંવાદથી સોલ્યુશન થાય હલો આજે નક્કી કરજો જે જે લોકો સંવાદ બંધ કર્યા છે સંવાદ ચાલુ કરજો ચોથો નિયમ સ્પીડમાં जाऊ છું બહુ મહત્વનો નિયમ છે બહુ મહત્વનો 30 સેકન્ડ રૂલ 30 સેકન્ડનો નિયમ જો આ 30 સેકન્ડનો નિયમ ભાઈઓ બહેનો પોતાના જીવનમાં અપનાવી લે પ્રોબ્લેમ થવાનું બંધ બધા પ્રોબ્લેમ સોલ્વ તમને થાય વળી એવો કેવો નિયમ છે ભાઈ કઈ બોલીએ કઈ ચાલીએ કઈ વર્તન કરીએ સામે જવાબ દઈએ કઈ પણ કરીએ ને એની પેલા ખાલી ત્રીસ સેકન્ડ ખમવાનું કેટલી સેકન્ડ ત્રીસ સેકન્ડ અને પછી જવાબ દેવાનો તમને થાય કે એનાથી શું થાય એનાથી પ્રોબ્લેમ બંધ થઈ જાય ભાઈ આપણે ત્રીસ સેકન્ડ ખમતા નથી એટલે લોચો થાય ત્રીસ સેકન્ડ ખમીએ તો બધું સોલ્વ થઈ જાય કેવી રીતે પુષ્પા ઝુકેગા નહીં પુષ્પા ઝુકેગા નહીં તો ભટક જાયગા એને પૂછવાનું માટે સમય આપ્યો છે ત્રીસ સેકન્ડ ખમવું પડે રિએક્ટ નહીં કરો ત્રીસ સેકન્ડ ખમો તમને થાય કે શું થાય જો વાર્તા કરું એક ગામ હતું ગામની અંદર એક વ્યક્તિ હતો એની પાસે મસ્ત મજાની મગફળી હતી ચણા હતા મગ હતા આમ નાખે ચણા મગ આમ મગફળી બધું નાખે જેવું આમ નાખે એટલે કબૂતર મસ્ત રીતે એને ચણવા માટે આવે અને બીજો વ્યક્તિ પથ્થર મારે મન કહો કયો વ્યક્તિ સારો ચણ નાખે ઈ કે પથ્થર મારે ઈ એ બોલો કયો સારો વેરી ગુડ ત્રીસ સેકન્ડ નો ખેમા ચણ નાખે છે ને એ શિકારી છે અને પથ્થર મારે છે અને બચાવે છે આપણા જીવનમાં પણ આજુબાજુમાં આવું છે ખાલી ત્રીસ સેકન્ડ ખમશો તો ખબર પડશે કોણ આપણી સામે સારા છે પીઠ પાછળ કેવા છે એટલા માટે કહું છું ખાલી ત્રીસ સેકન્ડ ખમતા શીખી જાઓ હલો ત્રીસ સેકન્ડ ખમો ત્રીસ સેકન્ડ નો વેટ સોલ્યુશન આપશે એક ભાઈ હતા સાહેબ જેવા શિક્ષક પાંચ સફરજન લાવ્યા એક એમને ખાધું એક એમની વાઈફને ખવડાવ્યું એક એમના બચ્ચાએ ખાધું બે સફરજન બેઠા બાથરૂમમાં માં નાવા ગયા નાઈને બહાર આવ્યા બહાર આવીને કીધું બેટા પેલા બે પેડા છેમાંથી એક મને આપને છોકરો તો છોકરો હોય બચકું ભરી લીધું એક ને બીજાને ભરી લીધું પપ્પા ફાયર પપ્પા ફાયર બહુ સ્પીડથી થઈ જાય વરાછામાં ટ્રાફિક લાગ્યો હોય ઈરાબાગમાં ટ્રાફિક લાગ્યો હોય મિનમીરમાં ટ્રાફિક લાગ્યો હોય નાના નાન ટ્રાફિક લાગ્યો હોય ટ્રાફિક ઘરે આવે હલ એ ટ્રાફિકને બહાર મુકતા આવો તમારા બાળકને ટ્રાફિકવાળા પપ્પા ન જ જોતા તમારા બાળકને હસતા પપ્પા જોઈએ છે હલ ત્રીસ સેકન્ડ પછી બાળક બોલ્યું પપ્પા આ જમણા હાથમાં જે સફરજન છે ને એ ખાટું છે અને આ દાબા હાથમાં છે ને મીઠું છે તમે આ ખાવ ત્રીસ સેકન્ડ નથી ખમાતું વાળતા વાળતા એક બેન આમ આવી ને આમ કચરો મૂકીને જાય તો બીજા બે ભાયર અહીંયા કચરો કોણ મીકો છે આ કોણે કર્યું છે અલી બેન રાહ જોઈ સુપડી લેવા ગઈ ખાલી ત્રીસ સેકન્ડ નથી ખમાતું આપણાથી ઓન્લી થર્ટી સેકન્ડ માય ફ્રેન્ડ આપણે કેટલા પાવરફુલ થઈ ગયા છીએ વ્યક્તિ બોલતો હોય ને એને આપણે સેકન્ડની અંદર સેકન્ડ એવો જવાબ દઈએ છીએ તમે યાદ રાખજો વિદુર કહે છે તમારો જવાબ નક્કી કરશે કે બીજી વાર તમને કોઈ સવાલ પૂછશે કે નહીં હલો તમારો જવાબ નક્કી કરશે ઘણા લોકો તો એવું નક્કી કરીને આવ્યા હોય કે તમે મને કામ સોંપો તમે મને કામ સોંપો એ ભાઈ તમે મને કામ સોંપો આપણે આ કામ એવી રીતે કરશું કે બીજી વાર આપણને તમે કામ સોંપશો જ નહીં હલો વ્યવસ્થિત વ્યવસ્થા કરી હોય એને એટલે મળતું નથી આપણે ધ્યાન દઈને સાંભળીએ તો સમાધાન ચોક્કસ મળે ની હારે સમજાવું મોટ છોટા ભાઈ આવો ને હા કેટલામું ભણે છે જશમુ વેરી ગુડ દીકરા પપ્પા ખી જાય હા મમ્મી ખીજાય હા પપ્પા મમ્મી ખી જાય તો જવાબ કાનથી આ તો કાનથી બોલો દિલીપ સર મંચના મહેમાનો આપ સૌને જણાવું મેં આવા બાળકોનો અભ્યાસ કર્યો બિઝનેસમેનોનો અભ્યાસ કર્યો લોકોનો અભ્યાસ કર્યો મારી પાસે બે હજાર પેટર્ન છે કે જેનાથી લોકો લોકોને સાંભળે પણ એ બે હજાર પેટર્ન એક પેટર્ન દાદા કામ ન લાગે લોકો લોકોને સાંભળે છે ને ઘરના વડીલો ગમતા નથી શું કામ ખબર ટોકે રોકે એ આપણને છે ને અટકાયવા કરી આપણને કે એવું ના કરાય એવું ના કરાય મારે તમને બધાને કેવું છે કેસ બગડે અને સુધારે ને તો એને વકીલ કહેવાય પણ કેસ ને બગડવા ન થાય તો એને વડીલ કહેવાય એ કેસ ને હાચવી રાખે

પપ્પા ટોકે પપ્પા રોકે મમ્મી ટોકે મમ્મી રોકે દાદા રોકે દાદા રોકે ત્યારે પેલી રીત માં સાંભળવાનું કે તારી બહુ ચિંતા કરે છે ઇંગ્લિશમાં તમારી બહુ કેર કરે છે જયારે એમ કે ને બેટા સાડા સાત ઘરે પહોંચી જવાનું આપણને લાગે કેવી માં છે શંકાશીલ એ શંકા નથી એ ચિંતા છે હેલો તમે તમારા પપ્પાને ખાલી એમ સાંભળો ને કે મારી ચિંતા કરે છે સાંભળવાનો નજરિયો બદલી જાય તમે તમારા સાસુને એમ સાંભળો ને કે સાસુ મને ટોકે છે કે લાપસી આવી ના હોય એમ કે આ લાપસી લોકો સામે જાય ને તો લોકો ખાઈ ના શકે એમાં લોકો ન ખાઈ શકે એમાં પ્રોબ્લેમ ના હોય પણ મારી વહુની ઈજ્જત ઓછી થાય એમાં ના ચાલે બીજી વાત છે તમારી રિસ્પેક્ટ કરે છે હલો કદર કરે છે તમારી તમને કોઈ ટોકે છે તમારી કદર કરે છે નંબર 1 ચિંતા કરે છે નંબર 3 એ તમને બહુ પ્રેમ કરે છે બેટા એટલો પ્રેમ લવ કરે છે એટલો પ્રેમ કે તમને તમારી નુકસાની તમારો ગેરફાયદો જોઈ ન શકતા એટલા માટે તમને એમ કે બેટા સીધું સાહસ નહીં કરવાનું હેલો નહીં કરવાનું બાપા તમને જ ખબર પડે દાઢી મુ સામનામાં આવ્યો અમને કાંઈ ખબર ના પડે નહીં તમને પ્રેમ કરે છે અને ચોથો સૌથી મહત્વનો મુદ્દો જ્યારે તમને કોઈ ટોકે છે જો આ રીતે સાંભળવાનું ચાલુ કરો કોઈથી પ્રોબ્લેમ નહીં થાય અને એ મુદ્દો છે એ વ્યક્તિ જે તમને ટોકે છે એને તમારા ડેવલપમેન્ટમાં ગુજરાતીમાં કહું એને તમારા વિકાસમાં તમે જીવનમાં આગળ વધવાને એમાં એને રસ છે એટલા માટે ટોકે છે બાકી આ દુનિયામાં કોણ કોને ટોકે એટલા માટે કહું છું કે સાંભળતા શીખો હલ મમ્મી બોલે પપ્પા બોલે ખાલી શબ્દો ન સાંભળો શબ્દો પાછળનો ભાવ સાંભળો કન્ટેન વિથ ઇન્ટેન્શન વિથ ઇમોશન ભણેલા લોકો ઉચ્વાત કરો ભણેલા હોય એ અભણ ભણેલા અભણ નહીં કરતા સોરી ભણેલા ઉચ્વ વાત કરો

મને તો છેલે તાર પપ્પા ને તે હક ક્યારે કર્યું કયું એક વાર હા આવન બેન મસ્ત મજાની કુતરે જુકરી મને તાલી પડે એક વાર સરસ ડાન્સ કર્યો બેને બેટા છેલ્લે મમ્મીને ક્યારે બેટા છેલ્લે મમ્મીને આઈ લવ યુ ક્યારે કીધું આવન બેટા

આમ માથા ઉપર કીસ કરી હોય આમ હક કર્યું એવું ક્યારે બહેનો દરેક સમસ્યાનું સમાધાન અહીંયા છે જેટલા લોકો મને સાંભળી રહ્યા છો બધાને કહું આ તમારા બાળકો તમને જોવે છે ને જોવે છે ને શીખે છે આના માતા પિતા કોણ છે એ મને ખબર નથી પણ આના માતા પિતા જો એના માતા પિતાને વંદન નમસ્કાર કરીને ભેટતા હોય તો આ છોકરાઓ ચોક્કસ ભેટતા હોય હલો અને હવે જે હું વાત કરું છું એ દિલમાં પથ્થર મૂકીને સાંભળજો

અને પચાસ કિલો નું સેમ્પલ નો મારો તો હાડા ચારસો કિલો માલ પડ્યો રે ભાઈ આ એ દુનિયા છે યા પે જો દિખતા હે વહી બિકતા હે પ્રેમને પ્રસ્તુત કરતા નથી એટલે લોચો છે આ બેન ને પૂછ્યું જેને ડાન્સ કર્યો છેલ્લા કેટલા સમયથી પપ્પાને પપ્પા ને હક કરવું છે બેટા બહુ સમય થી સાંભળો અને તમે લોકો હમણાં હસતા હતા ને દેવીઓ તમને યાદ કરાવું તમે પણ છેલ્લે તમારા પપ્પાને હગ તમારી વિદાય સમયે કર્યું છે તમે તમે જે ના કર્યું ને દુનિયામાં જઈ રહ્યું છે તમારી ચિંતા નહીં કરો ને આખો માહોલ આખી શેરી તૈયાર છે ચિંતા કરવા માટે હલો હું બધા માતા પિતાને કહું છું ખાલી ત્રણ વાક્ય પોતાના બાળકોને કહો ખાલી ત્રણ વાક્ય બેટા તું બહુ સુંદર બહુ ગમે છે બેટા તારી હારે મન બહુ મજા આવે છે બેટા

પણ વાસ્તવમાં હું મોબાઈલ લઈ લીધો આપણે આવો પ્રેમ કરીએ છીએ હું તો પ્રેમ કરું છું હું તો પ્રેમ કરું છું તો પ્રેમ કરું છું પણ પ્રેમ ઊભા છેલ્લે તમારા છે 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 બાળકો તમારા જ જોયું જય ભાગેશ્વર ધામ સરકાર સમજી જા સમજાવું હું સમજાવું છું ને સમજી જાજો સમય સમજાવશે ને તકલીફ પાડી દેશે હલો આ દાદા અહીંયા બેઠા છે કોના વડીલ છે અચ્છા દેહદાનનો નો જેને દૂન પેલો સંકલ્પ કર્યો એકવાર તાળીયા નાથ છે ને બધાઓ રાજેશભાઈ આજે આવ્યો છું અને જો કામ કરવું હોય તો કઈ કામ ન કહેવાય આ દાદા અહીંયા બેઠા છે ને દાદાને જો આખો પરિવાર રોજ સવારે ભેટતો હોય તો આ દાદાને અહીંયા જીવતું સ્વર્ગ ન થઈ જાય ચાલો રાજેશભાઈ આપણે ચાલુ કરીએ ઊભા થાવ દાદા ઊભા થાવ બધર ઊભા થાવ વડીલ નું ખોટું નથી ને કઈ અને આખો પરિવાર ભેટો દાદાને ભેટો ફેટો હક કરો રાજેશભાઈ બે હાથ ને ફેલાવો પગે નથી લાગવું એ લાગો છો મને ખબર છે ભેટવાની જરૂર છે ભેટો ભેટો આમ કરો દાદા માટે હાવ નવું છે કેમ કે હા દુનિયા બદલી રહી છે એની ભેટો વાહ હવે બે ભાઈ હાલો બે ભાઈ અરે પણ અને હવે આખો પરિવાર આવો એનો આખો પરિવાર આવો ગામનું થાય કે ન થાય આપડું જ કરીએ આ બોલાવો બુ દાદાને ઊભા રાખો થોડીકવાર અમે જે કર્યું ને આ ઘરે ઘરે થાવા લાગે અચ્છા ભત્રીજા શું છે રજેશભાઈના અરે વાહ કાકાને બેટો અરે વાહ ભાઈ વાહ કાકાને બેટો હવે દાદાને બેટો વ્યાજનું વ્યાજ પરિમલ દાદાને ખબર હતી એમને અચ્છા ઓકે વાહ ભાઈ વાહ બોલો દીકરા બેઠો તો મજા આવે બેઠો તમારી દીકરી છે પપ્પા છે મમ્મી ક્યાં છે મમ્મી માટે અલગથી અચ્છા મમ્મી માટે ગ્રાફ્ટ કરાવવું હું આવો કોઈની પણ ભૂલ હતી બેનો સાસુ ની ભૂલ હતી વહુની ભૂલ હતી દેરાડીની હતી જેઠાણી ની હતી ભાઈ ની હતી ભાગીદાર ની હતી દોસ્તની હતી નાના હતા ને શાળામાં ભણતા હતા ને ત્યારે આપણા મિત્રો હતા બધા શાળામાં હવે એક વાત મોટું નાનું રહી ગયું દિલીપભાઈ મારો પ્રોફેસર બની ગયા હે તેના દોસ્તા હજી ઘણા બધા અહીંયા હશે ભાઈ બંધુ હશે કે નહીં ભાઈ એને ભેટવાનું છે આજે એક એક વ્યક્તિને મળો ક્યાં છે પપ્પા ને મમ્મી ક્યાં છે અચ્છા એના માટે અલગથી હજી ઉભા નથી થતા બોલો પપ્પા એ આ ઝીણી બેન ના પપ્પા આવજો નામ બોલ વિપુલભાઈ એ વિપુલભાઈ ત્યાં છેલ્લે હું કરો છો ભેટો બેટા જાઓ પપ્પાને ભેટો જરૂર છે તમારી એને

પોતાના પરિવાર ને મળો પોતાના દુનિયા ને મળો પોતાના માતા પિતા ને મળો સાસુને મળો વહુને મળો દેરને મળો 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 કરો પગે પડી ગળે મળી લ્યો લ્યો માફી માગી આજે સ્નેહ મિલન સમારોહ તમારા માટે છે અને તમારી દુનિયાને બદલવા માટે છે આ તમને વાત કરવા હું આવ્યો છું શરમ છોડીને મળજો દુનિયા તમારી બનશે અત્યાર જે આ પરિવાર ભેગો થઈ રહ્યો છે ને એક વ્યક્તિ કદાચ દુનિયા ન બદલી શકે દોસ્ત પણ એક વ્યક્તિની દુનિયા ચોક્કસ બદલી શકે પહેલે મેં હોશિયાર થા દુનિયા કો બદલને ચલા છા આજ મે સમજદાર હું ખુદ કી દુનિયા બદલ રહા હું મારે મારી દુનિયા બદલવાની છે મારી દુનિયા મારો પરિવાર છે હલો એક એક વ્યક્તિ પોતાના પરિવારને શોધો દરેક બેનો દરેક સાસુઓ દરેક વહુઓ સાસુને પગે લાગી લો વહુ સાસુની ભૂલોને સ્વીકારો સાસુ વહુની ભૂલોને સ્વીકારો હાથ જોડો માફી માગો થઈ જાવ આખો બધા ઊભા એક એક વ્યક્તિને મળવાની શરૂઆત કરો અને પોતાની લાગણીઓ વ્યક્ત કરો ગળે મળો એકબીજાને બધા જ ગઈ ગળે મળો એકબીજાને કોઈ પ્રકારની ભ્રમણાઓ વગર કોઈ પ્રકારની માનસિકતાઓ વગર અને પોતપોતાના પરિવારને મળો પોતપોતાના પરિવારની લાગણીઓ વ્યક્ત કરો પપ્પાને મળો મમ્મીને મળો જરૂર છે આ ચૂકાઈ જાય તો બધું ચૂકાઈ જાય एमना मम्मी ने भी बोला वाने जरूर से एक मिनट स्टॉप करो तो जाओ परिवार पप्पा क्या, क्या मम्मी। एक व्यक्ति गुलात का रंग तेरी जीत का है મંચ લોકોનો પર એની કોઈ દીકરી કે એનો દીકરો કે એનો પરિવાર બોલો આવો આ તમારા માટે છે 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 કરો બે બે ભાઈઓ ભાઈઓ મળી મળી રહ્યા રહ્યા આ એ જીવન તમારા માટે આવ્યો છું ભાઈ બંધ આ દુનિયાનું સર્વસ્વ તમે છોડીને આજે મળી રહ્યા છો અહિયાં જો આ મળી રહ્યા છે એ જીવન છે અને એ ચુકાય છે તો બધું ચુકાય છે બેટા મેળા પપ્પા ને મેળા કે નથી મેળા ક્યાં છે અચ્છા તું રાહ જોઈ છે કે તારી પાસે આવશે નહીં આવે બેટા તમે બી જાઓ તમારે બી જાવું પડશે બેન ને તમારે જવું પડશે તમારા હસબન્ડ પાસે તમારા પતિને મળવા તમારી દીકરીને મળવા તમારી જરૂર છે અને આ ચુકાઈ ગયું છે એટલે બધું જો જતો રહીશ તમારે તમારી જગ્યાઓ છોડવી પડશે મેળા પરિવાર ને મેળા આભાર એક એક વ્યક્તિ વાહ ભાઈબંધો ભેગા થાવ દોસ્તારો ભેગા થાવ લાગણીઓને વ્યક્ત કરો બેટા પપ્પાને મળી પપ્પાને મળી કે બાકી છે પપ્પા છે અહિયાં તો અહીંયા આવશે એવું તને લાગે છે જા તું એને શોધ ક્યાં છે પપ્પા એક એક વ્યક્તિ વોલ્યુમ થોડું ફાસ્ટ કરજે આ ભાઈ આ બાજુ ગયા એનું વંદન કરું છું એ એના પરિવાર ની કદર કરે છે એ જે છોકરો છે ને એક મિનિટ સ્ટોપ કરજો આ આ વસ્તુ ચુકાઈ ગઈ છે આ ભાઈ કેટલા વર્ષના હશે આપણે શું કરીએ ખબર છે એક મિનિટ સ્ટોપ થઈ જાવ આપણે શું કરીએ ખબર અમને શરમ આવે દીકરાને કેમ મળવું દીકરીને કેમ મળવું અઠોતેર વર્ષના મોદી સાહેબ અઠાણું વર્ષના હીરાબાના ગળે મળે છે અને આખી દુનિયા જોવે છે આપણને શરી શરમ આવે છે દોસ્તો પોતાના પરિવાર ને મળો કઈ કઈ વાંધો નહીં થવા જો લાગણીઓ વ્યક્ત થવા દો જેટલું બંધાય બધું ગંધાય બંધાય બધું ગંધાય લાગણીઓ વ્યક્ત કરવાનો અવસર છે આ મનમાં છે ને બહાર લાવવાનો અવસર છે વગાડજો ભાઈ હજી ચૂકી જશે એક વ્યક્તિ ને મળવાની જરૂર છે દોસ્ત બે ભાઈ બેનો મળો ભાઈ બેન ને આ પ્રેમ છે સાચો દોસ્ત તો ભાઈ છે આ ચુકાઈ જાય તો બધું ચુકાઈ જાય આ રહી ગયું છે એટલે યસ ભેગા ત્યાં છે ત્યારે પોતાની જાતને જો આટલો સમય લાગ્યો ભાઈ એક મિનિટ સાઉન્ડ એક મિનિટ આટલો સમય લાગ્યો સાહેબ મારી વાત સાંભળો એટલા માટે રડે છે કે જરૂર છે તમારા ભેટવાની મારી વાતને સાંભળો છો વડીલ વિનંતી કરું છું રોજ એને એકવાર ભેટવાનું રાખો અને આ થશે તો બધું થશે બેન જવાબદારી તમે પણ લો આ તમારો પરિવાર છે ખુશ રાખવાની જવાબદારી તમારી છે મારી જવાબદારી મારો પરિવાર હોય એક એક વ્યક્તિને કહું છું હજુ જ એને જગ્યા ન છોડી એના માટે કોઈ નહીં આવે આ દુનિયામાં તારા માટે કોઈ કૃષ્ણ આવશે નહીં આ દુનિયામાં કોઈ 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 સ્પીકર બાબા વ્યક્તિ તારા નહીં બદલે અરીસાની સામે અને જે વ્યક્તિ દેખાય એ તારા બદલે બાકી તારું જીવન કોઈ ના બદલે તારી જવાબદારી છે તારે વાહ ભાઈ વાહ નિભાવી પડશે ને કદાચ બોલવાનું બંધ થઈ ગયું હોય જાણવાનું બંધ થઈ ગયું હોય તો આજે બધું ભૂલી જાઓ આભાર ભાઈ તમારો આભાર વ્યક્ત કરું છું કેમ કે છે ને નીચે ઉતરી અને પરિવાર ને મળવા માટે ચાર વસ્તુ તોડવી પડે નીચે ઉતરીને પરિવારને મળવા માટે ચાર વસ્તુ તોડવી પડે સૌથી પહેલી વસ્તુ અભિમાન છોડવું પડે બીજું હું કઈક બની ગયો છું એ છોડવું પડે ત્રીજું થોડું નીચે નમવું પડે અને ચોથું પોતાની જાતનું અસ્તિત્વ છોડવું પડે જ્યારે કોઈને મળી શકાય એકવાર આ ભાઈ માટે તાલી પાડો અને આ કોઈ નાની વાત નથી પોતાની અંદર એલી ઊર્જાઓને બહાર લાવવી આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ સો મચ એક એક વ્યક્તિ હજુ કહું છું આ એક દિવસનો ખતરો હતી આ પ્રયોગ રોજ કરજો ઘરે હું હંગામો કરવા હતી આવ્યો હું દુનિયાને બદલવા માટે આવ્યો છું અને ચોખ્ખી વાત કરું છું કે આ પ્રયોગ ઘરે ચાલુ કરો તમારા જીવનમાં ફેરફાર આપો આપ સ્ટાર્ટ થશે લાગણીઓની વહેરી ભાષા લાગણીઓને વહેવું પડે વહીયા વગર કાંઈ થાય નહીં બંધાય એટલું બંધું ગંધાય પ્રેમની એક જ ભાષા છે એને પ્રસ્તુત થાવું પડે પ્રસ્તુત થાવું પડે પ્રસ્તુત થાવું પડે મારે તમારા બધાના દિલમાં આ વાત જગાડવી હતી એટલા માટે હું આવ્યો હતો આ લાગણીઓ બતાવી હતી એટલા માટે આવ્યો હતો મારા શબ્દો કદાચ કડવા હશે ભાવ બહુ શુદ્ધ છે આજે એક માતાને પોતાની દીકરી મળી ગઈ એક દીકરીને પોતાના પિતા મળી ગયા પિતાને પોતાનો દીકરો મળી ગયો બે ભાઈ ભેગા થઈ ગયા બે બંધ ભેગા થઈ ગયા કાકા ભત્રીજા ભેગા થઈ ગયા આના માટે આ સ્નેહ મિલન છે મળો તો એવી રીતે મળો કે મિલન ની મીઠાશ રહી જાય અને જુદા પડો ને તો એવી રીતે પડો કે પુનર્મિલન ની પ્યાસ રહી જાય આ ભેગા થવાની જરૂરિયાત છે અને ભેગા થવાની શરૂઆત કરી છે ત્યારે આ બધાને વંદન કરું છું આ બધાને નમસ્કાર કરું છું મારાથી કઈ દુઃખ તમને પહોંચ્યું હોય તો માફ કરજો મારો ઈરાદો તમને બધાને સાચા રસ્તે બતાવવાનો હતો ત્યારે એટલું જ કહીશ ચાંદ સિતારો કો આંખો મેં બુલંદ રખના બહુ દેર તક રાત હોગી મુસાફિર હો તુમ મુસાફિર હું મેં फिर किसी रोज मुलाकात होगी वंदे मातरम भारत माता की जय थैंक यू थैंक यू थैंक यू આપનો આભાર